શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર થર્ટીન્થ મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પાર્ટ ટુ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ અત્યાર સુધી આપણે જોયું કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર રચે છે એટલે કોઈ વાહક તાર હોય એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેની વાત કેવી તો તે વાહક તારની આજુબાજુ સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે હોય છે આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશાઓ જાણવા માટેના પણ આપણે નિયમની વાત શીખી ગયા બરાબર છે હવે આગળ વાત કરીએ કે એનાથી ઉલટું કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે ચુંબકીય ક્ષેત્ર છે એની નજીક જો આપણે ઓકા યંત્ર રાખીએ અથવા ચુંબકીય સોય રાખીએ તો તે કોણાવર્તન અનુભવે છે એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર પર બળ લગાડે છે એટલે કે ચુંબક પર બળ લગાડે છે હવે એનાથી ઉલટું કે ચુંબક છે એ ચુંબક વાહક તાર પર બળ લગાડે છે કે નહીં તો તે વાત આપણને ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્ર મેરી એમ્પિયરે દર્શાવી કે ચુંબક પણ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર બળ લગાડે છે અને કેટલું છે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં આપણે અત્યાર સુધી શું જોયું કે એક વાહક તાર હતો અને તે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એની બાજુમાં આપણે ચુંબકીય સોય મૂકી આ ચુંબક ક્ષેત્ર જે છે વાહક તારને લઈને એને ચુંબક પર બળ લગાડ્યું હવે એનાથી ઉલટી વાત છે કે ચુંબક એ વાહક તાર પર બળ લગાડે છે કે નહીં અને તે જાણવા માટે હવે આગળના એક પ્રયોગની વાત છે કે જેમાં વાહક તાર આ એ બી જે આપ્યો છે તે એબી વાહક તાર એવી રીતે રાખીએ કે જેથી એની ઉપર બળ લાગે તો તે ખસી શકે એટલે કે તે મુક્ત ફરી શકે તેવી રીતની રાખવો છે અને આથી તે વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવ્યું છે કે જેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય હવે એની બાજુમાં આ એક નાળ ચુંબક રાખવામાં આવ્યું છે અને તે નાળચુંબકનો ઉત્તર ધ્રુવ નીચે છે દક્ષિણ ધ્રુવ ઉપર છે અને એની અંદર આ એ બી તાર રહે તેવી રીતે એટલે આ જે હોય એની અંદર ભાગમાંથી પસાર થાય તે રીતે આ વાહક તારને એ બીને રાખવામાં આવે છે હવે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે વિદ્યુત પ્રવાહ જે છે તે બી થી એ તરફ છે તીરનું નિશાન બતાવી શકે બાજુમાં ચુંબક છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા ચુંબક એ એબી બી તાર પર બળ લગાડે છે અને આથી આ તાર અંદરની દિશામાં ખસે છે જો અહીંયા તીરનું નિશાન આપ્યું છે હવે જો વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બદલી દઈએ એટલે કે એથી બી તરફનું કરીએ અહીંયા બેટરીના છેડા બદલી દો એટલે વા એ વહેતો પ્રવાહ જે છે એથી બી તરફ થાય હવે તેવા વખતે આ વાહક તાર પર જે બળ લાગે છે તે બારની તરફ લાગશે એટલે આમ અહીંયા વાહક તાર પર લાગતું બળ એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે તેવું કહી શકાય હવે એ જ રીતે આ ચુંબકનો એન છેડો જે નીચે છે એના બદલે નીચે એસ લાવીએ અને ઉપર એન લાવીએ અને તે વખતે પણ અહીંયા વાહક તાર પર લાગતા બળની દિશા એ તમે જો તો તે ઉલટાઈ જાય અહીંયા એવું લખ્યું છે જ્યારે બળ લાગે છે ત્યારે વિદ્યુત પ્રવાહની બળની દિશા પણ ઉલટાય છે અને ચુંબકના બંને ધ્રુવોની અદલા બદલી કરીએ ત્યારે પણ સળિયા પર લાગતા બળની દિશા ઉલટાય છે આના ઉપરથી શું કહીએ કે વાહક પર લાગતા બળની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર લાગે આધાર રાખે છે સાથે સાથે પ્રયોગો પરથી એક એ વાત પણ સિદ્ધ થઈ છે કે આ સળિયા પર ક્યારે મહત્તમ બળ લાગે કારણ કે બળ લાગે છે એટલે સળિયો સ્થાનાંતર કરે છે તો મહત્તમ બળ ક્યારે લાગે છે તો જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પરસ્પર લંબ હોય ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે વાહક તાર પર મહત્તમ બળ લાગે છે અને પરિણામે તે મહત્તમ સ્થાનાંતર કરે છે હવે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબશે તો સળિયા પર જે બળ લાગે છે તે કઈ દિશામાં લાગતો હશે એટલે અહીંયા ત્રણ દિશાઓ હોય વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા અને સળિયાના સ્થાનાંતરની દિશા એટલે કે સળિયા પર લાગતા બળની દિશા તો સળિયા પર લાગતા એટલે કે વાહક તાર પર લાગતા બળની દિશા શોધવા માટે આગળ એક નિયમ આવ્યો જેને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહે છે તો અહીંયા ડાબો હાથ આપણે પ્રસારવાનો છે કેવી રીતે તો પહેલાં હા ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી એટલે બીજા નંબરની આંગળી આ ત્રણેયને આપણે એવી રીતે પ્રસારવાની કે જેથી તેઓ પરસ્પર લંબરાય મિત્રો આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે અંગૂઠો પ્રથમ આંગળી અને આ બીજી આંગળી એ ત્રણેય પરસ્પર એકબીજાને લંબ રહે તેવી રીતે આપણે રાખવાની છે એટલે આ રીતે આ બે આંગળી વાળેલી રાખશો અને તમે આ શક્ય તેટલું તમે પેલું કરશો પ્રસારશો તો પરસ્પર ત્રણેય એકબીજાને લંબ થશે જ વિડીયોને સ્થિર કરી અને તમે એક પ્રયત્ન કરી જુઓ પછી આગળ જઈએ હવે આ દિશાઓ કઈ રીતે રાખવાની છે પ્રથમ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો તેવા વખતે અંગૂઠાની દિશા જે દર્શાવે છે તે વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે એટલે આમ ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબક હોય એ વાહક તાર જે છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બળ લગાડે છે અને તે ગતિ કરે છે તેનો ઉપયોગ એટલે કે આ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્ર આ બંનેનો ઉપયોગ સંયુક્ત જે છે એ વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર લાઉડ સ્પીકર માઇક્રોફોન વગેરેમાં કરવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન છે કે જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી કયો ગુણધર્મ બદલાશે એક ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રોટોન જે છે તે ગતિ કરે છે આમ જોઈએ તો પ્રોટોન પોતે પણ એક વિદ્યુત ભારિત કણ છે અને તે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય તો એની ઉપર ચુંબકીય બળની અસર થવાની છે હવે ચુંબકીય બળની અસર થાય છે ત્યારે અહીંયા એક વાત ધ્યાન રાખવાની છે કે શું હોઈ શકે શું ફેરફાર થાય તો એક દળ તો બદલાય જ નહીં માસ જે કહીએ એ પ્રોટોનનો માંસ જે છે તે તો બદલાય નહીં સાથે સાથે અહીંયા ઝડપ બદલાતી નથી ઝડપ તો એની એ જ રહે છે પણ એની ગતિની દિશા બદલાય છે મિત્રો શું થાય છે ગતિની દિશા બદલાય અને દિશા બદલાય અને ભલે ઝડપ એની એ જ રહી પણ ગતિ કરતા પદાર્થની જો દિશા બદલાય તો આપણે કહી શકીએ છીએ તેનો વેગ બદલાય છે નવમા ધોરણમાં ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત ધ્યાનમાં યાદ કરો ધ્યાન પર લો કે ઝડપ અને કોઈ પણ પદાર્થનું દળ અને વેગ એ બંનેના ગુણાકારથી મળે આપણને એક રાશિ જેને કહેવાય પી વેગમાન જો વિના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો આ ગુણાકારમાં પણ ફેરફાર થાય એટલે પીના મૂલ્યમાં પણ ફેરફાર થાય એટલે વેગમાનમાં પણ ફેરફાર થાય એટલે બે જ જવાબ છે એટલે અહીંયા કહ્યું છે એક કરતાં વધુ જવાબ સાચા હોઈ શકે એટલે જવાબ આવશે વેગ અને વેગમાન એમાં ફેરફાર થાય બીજો પ્રશ્ન છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ સાત હવે એમાં જે એ બી સળિયો હતો એમાંથી પ્રવાહ વધારે લેવાનો છે ચુંબક વધારે પ્રબળ લેવાનું છે અને સળિયા એબી ની લંબાઈ વધારવામાં આવે છે મિત્રો કરે છે મિનિટ આ પ્રયોગની વાત કરે છે આ પ્રયોગમાં આ વાહક તાર એબી જે છે તે એબી માંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે છે પ્રવાહ વધે આગળ આપણે જોઈ ગયા કે પ્રવાહ વધે તો શું થશે ચુંબકીય ક્ષેત્ર પણ વધારે પ્રબળ થાય અને એના કારણે સળિયાનું સ્થાનાંતર પણ વધશે સળિયાનું સ્થાગ સ્થાનાંતર જે છે તે વધે એ જ રીતે આ ચુંબક જે છે તે વધારે પ્રબળ ચુંબક લો તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય તો સળિયા પર પણ વધારે બળ લાગે અને વધારે સ્થાનાંતર કરે હવે આ સળિયો એ બી જે છે તે એબીની લંબાઈ વધારીએ ની લંબાઈ વધારો તો પણ એની પર વધારે બળ લાગે એટલે સળિયાનું સ્થાનાંતર વધે એટલે ટૂંકમાં આ પ્રયોગની અંદર સળિયા પર જે બળ લાગાય છે બળ લાગે છે તે બળ ત્રણ બાબત પર આધાર રાખે તેવું સમજાવવા માગે છે એક વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમ પ્રમાણમાં હોય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમ પ્રમાણમાં હોય અને જે વાહક તાર છે એની લંબાઈના સમ પ્રમાણમાં હોય આગળનો પ્રશ્ન છે પશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલા ધન વિદ્યુત ભારિત કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા ખાલી જગ્યા આગળ વિકલ્પો આપ્યા છે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ થાય તો આની અંદર આપણે આગળ જે નિયમ શીખી ગયા ડાબા હાથનો નિયમ ફ્લેમિંગનો તે પ્રમાણે અંગૂઠો પહેલી આંગળી અને બીજી આંગળી એ ત્રણેને આપણે એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવવાના છે હવે એમાં આપણે એવું કહી શકીએ ધારો કે ચાર દિશાઓ છે ચાર દિશાને આપણે લઈએ ઉપરની દિશા જે છે એ આપણે પશ્ચિમ દિશા લઈએ આ બાજુ પૂર્વ આવે આ બાજુ દક્ષિણ દિશા આવશે અને આ બાજુ ઉત્તર દિશા આવશે હવે ઉત્તર દિશામાં વિચલન ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે એટલે એનો મતલબ એવો થયો કે ઉત્તર દિશા તરફ ગતિ છે હવે અંગૂઠો ક્યાં રાખવાનો છે ઉત્તર દિશામાં કારણ કે બળની દિશા લાગી ને ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં કણ વિચલન થાય એટલે કણને ધક્કો કઈ દિશામાં લાગે છે ઉત્તર દિશામાં તો આ દિશામાં ઉત્તર દિશામાં આપણે અંગૂઠો રાખીશું આપણે હાથનો અંગૂઠો રાખીશું હવે પશ્ચિમ દિશામાં પ્રક્ષેપિત કરેલો એટલે પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે આવું કઈ રીતે કહીએ તો કે વિદ્યુત ભારિત કણની દિશા છે ને એટલે ઉપરની તરફ વિદ્યુત પ્રવાહની દિશા છે અને વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે આપણે બીજા નંબરની આંગળી જે છે વચ્ચેની આંગળી તે બીજા નંબરની આંગળી આપણે અહીંયા રાખશું તો આપણને પ્રથમ આંગળી જે છે તે પ્રથમ આંગળી આ પ્રશ્નનો જવાબ આપશે કે પ્રથમ આંગળી કઈ દિશામાં રહે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય તો તમે જોશો તો પ્રથમ આંગળી ઉપરની દિશામાં આવશે એટલે જવાબ આવશે ઉર્ધવા દિશામાં ત્યાર પછી મિત્રો વિદ્યુત મોટર છે જો ફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન આપણે શીખી ગયા વિદ્યુત મોટર અને તેની વાત આપણે પછી કરીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે વિદ્યુત જનરેટર છે તે કોન્સેપ્ટને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અત્યારે આપણે ઘરેલું વિદ્યુત પરિપથની વાત કરી દઈએ અને એટલા માટે કે મિત્રો હવે તમારે જે છઠ્ઠી એકમ કસોટી આપવાની છે છઠ્ઠી એકમ કસોટીમાં આ કોન્સેપ્ટ છે એટલે એને પહેલાં લઈ લઈએ ઘરેલું વિદ્યુત પરિપથ એટલે આપણા ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે અને જે આપણે ઘરમાં વાયરિંગ છે તેના વિશેની થોડીક વાત અહીં આપણને આપેલી છે તો આપણા ઘરમાં વિદ્યુત પાવર જે છે એ મુખ્ય સપ્લાય દ્વારા આવે છે બરાબર મુખ્ય સપ્લાય દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ હવે મુખ્ય સપ્લાય કઈ રીતે આપણા શહેરની અંદર ભૂમિગત કેબલો દ્વારા આવે આપણા ઘર સુધી જે વાયર આવે છે વિક્રેતા આપણા જે ટોરેન્ટ પાવર એને જમીનની અંદર કેબલ નાખેલા છે પણ કોઈક જગ્યાએ ઓવરહેડ ટેકવેલા વિદ્યુતના થાંભલા એટલે આપણે લાઇટના થાંભલા કહીએ ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં હોય તો હવે આ જે સપ્લાય આવે છે તે સપ્લાયમાં રહેલા વાયરો બે પ્રકારના હોય છે એક લાલ અવાહક આવરણ લગાડેલો હોય છે અને બીજો એવો વાયર હોય છે કે જેની ઉપર કાળું અવાહક આવરણ હોય છે તો જે લાલ અવાહક આવરણ હોય એને આપણે જીવંત વાયર કહીએ છીએ અને જેના પર કાળું હોય છે તેને આપણે ન્યુટ્રલ વાયર કહીએ છીએ અથવા તો નેગેટિવ કહેવાય અને પહેલાંને પોઝિટિવ કહેવાય લાલ એટલે કે બે પ્રકારના મુખ્ય વાયર છે એટલે ત્રણ છે પણ અહીંયા આપણને બે છે એની વાત જ કરીએ ત્રીજો આગળ આવશે કહી દઉં કે ત્રીજો છે અર્થિંગ વાયર એ લીલા રંગનું અવાહક આવરણ છે લાલ જે છે તે જીવંત કહેવાય કાળું છે તેને ન્યુટ્રલ કહેવાય અને લીલો વાયર જે છે લીલા રંગનું આવરણ હોય તેને અર્થિંગ વાયર કહેવાય હવે ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો એટલે કે ઘરની અંદર જે મેઇન આવે છે તે એ મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય એટલે તમે જોજો મિત્રો કે આપણા ઘરમાં જે મીટર બોર્ડ હોય તે મીટર બોર્ડમાં વિદ્યુત મીટર હોય પણ વિદ્યુત મીટરની પહેલાં એક ફ્યુઝ હશે અને ફ્યુઝનામાંથી વાયર જે છે તે ઘરની બહાર જતો હશે એટલે ઘરમાં આવતો વાયર ફ્યુઝ હોય અને પછી મીટર હોય અને ત્યાર પછી એમને મેઇન સ્વિચમાંથી પસાર કરવામાં આવે ત્યાર પછી એક મેઇન સ્વિચ હોય અને મેઇન સ્વિચ પછી તે વાયર બધા આપણા ઘરની અંદર આવતા હોય છે હવે આપણા ઘરની અંદર આ વાયરો જે આવે તે જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે હવે જ્યારે ઘરની અંદર આપણે વાયર આવે છે ત્યારે મુખ્ય બે પ્રકારના પરિપથ હોય છે એક પંદર એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ હોય છે જ્યારે બીજો પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો હોય છે કેમ આ માટે તો પાંચ એમ્પિયર રેટિંગ જે છે તે મોટે ભાગે કે બલ્બ પંખા નાના સાધનો જે છે કે જેમાં વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા નથી એવા સાધનો માટે વપરાય છે જ્યારે પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ જે છે એનો રેટિંગ ધરાવતો પરિપથ એ ગીઝર એર એર કન્ડિશન આપણે ત્યાં એસી એર કન્ડિશન તો એના માટે પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે જો અહીં આપ્યું છે લીલા કલર માટે અર્થિંગ વાયર તો અહીંયા એક પ્રશ્ન પણ આવે કે અર્થિંગ વાયરનું કાર્ય શું શા માટે અર્થિંગ વાયર કરવું જોઈએ તો અર્થિંગ વાયરનો ઉપયોગ ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય અર્થે કરવામાં આવે છે કયા કયા આપણા ઘરમાં વાપરતા સાધનો છે કે જે ધાતુનું આવરણ ધરાવે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે ટોસ્ટર છે ટેબલ ફેન હોય રેફ્રિજરેટર હોય આ બધામાં ધાતુનું આવરણ હોય તો તેમના તેવા સાધનોમાં સુરક્ષાના ઉપાય ઉપાય સંદર્ભે આનો એટલા માટે આ જે સાધનો છે ને મિત્રો એમનો જે પ્લગ પિન હોય ને એ પ્લગમાં ત્રણ પિન હશે જ્યારે ટ્યુબલાઇટ કે વગેરેમાં પ્લગ પિન જે છે તે પ્લગ પિનની અંદર આવા બે જ પિન હોય વાયર જતો હોય તો અહીંયા જે પિન નીકળે છે તે બે જ હોય જ્યારે ઇસ્ત્રી રેફ્રિજરેટર વગેરેના પ્લગ મોટા હોય અને તેમાં ત્રણ પિન હોય છે એટલે એક પોઝિટિવ વાયર એટલે જીવંત વાયર બીજા ન્યુટ્રલ માટે અને ત્રીજો એક વધારાનો હોય છે તે અર્થિંગ વાયર માટે હોય છે તો અર્થિંગ વાયરમાં શું કરવામાં આવે તો કે અર્થિંગ વાયરને જે સાધનો છે તે સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે શા માટે તો કે ઉપકરણના ધાતુના આવરણ પર ક્યારેક કોઈ કારણસર પ્રવાહનો લીકેજ થાય તો તે અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય છે અને પરિણામ સ્વરૂપ સાધનનો ઉપયોગ કરનાર વ્યક્તિને વિદ્યુત આંચકો લાગતો નથી અને સામાન્ય રીતે અર્થિંગ વાયર જે છે એ ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડાયેલ હોય છે એટલે કે ધાતુની પ્લેટ સાથે જોડી અને જમીનની અંદર ખાડો કરીને તેને દબાવી દેવામાં આવે છે આવતા બે વાયર છે વિદ્યુત મીટર છે મિત્રો મેં કહ્યું ને કે વિદ્યુત મીટર અને બહારથી ઘરની બહારથી જે આવતા વાયર છે તેની પહેલાં એક ફ્યુઝ હોય છે અને ત્યાર પછી મેઇન સ્વિચનું બોર્ડ હોય છે એક મેઈન સ્વિચ હોય છે કદાચ એકાદ બે ફ્યુઝ પણ આપણે રાખીએ છીએ અને તે પછી તે ઘરની અંદર આ વાયરિંગ જાય છે હવે તેમાં જુઓ લાલ રંગનો જે છે તે જીવંત વાયર છે કોઈ પણ પ્લગ પિન જે બતાવી છે સોકેટ બતાવે છે એક લાલ જાય છે એમાં એક કાળો જાય અને તે કાળા બધા જે છે ન્યૂટ્રલ વાયર એ ભેગા કરીને પછી આગળ જોડવામાં આવે છે અહીંયા મેં કહ્યું કે ત્રણ પિન પણ હોઈ શકે તો ત્રીજો જે છે લીલા રંગનો કે જેને આપણે અર્થિંગ વાયર કરી તે અર્થિંગ વાયર ઘરની બહાર કાઢી અને ઘરની બહાર જમીનમાં દાંટો ખાડો કરી અને દબાવી દેવામાં આવે છે તો અર્થિંગનું શું પ્રયોજન છે તે પણ ખ્યાલ આવી ગયો એટલે આમ દરેક અલગ અલગ પરિપથમાં જુદા જુદા ઉપકરણો માટે લાઈવ અને ન્યુટ્રલ વાયરની વચ્ચે જોડવામાં આવે છે દરેક ઉપકરણ માટે ઓન ઓફ સ્વિચ હોય છે આથી આપણે ઈચ્છા અનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ અને આપણને આગ આગળના પ્રકરણમાં પણ શીખી ગયા વિદ્યુતમાં કે આપણા ઘરની અંદર જે સાધનો જે છે તે બધા એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે આગળની વાત છે કે ફ્યુઝનું શું કાર્ય છે વિદ્યુત ફ્યુઝ કોને કહીએ એનું એ કઈ રીતે કાર્ય કરે છે તો ફ્યુઝનો સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ આગળના લેશનમાં હતી જ બરાબર છે વિદ્યુત તાપીય અસર પર કાર્ય કરે છે શા માટે તો ફ્યુઝ દ્વારા પરિપથને બચાવી શકાય છે સાથે સાથે ઉપકરણને બચાવી શકાય છે શેનાથી તો ઓવરલોડિંગથી નુકસાન નુકસાનથી બચાવી શકાય જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થઈ શકે છે આવી પરિસ્થિતિમાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક જ વધી જાય અને અચાનક વધી જાય તો શોર્ટ સર્કિટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આગ પણ લાગી શકે તો વિદ્યુત ફ્યુઝ હોય તો તેનાથી આ શોર્ટ સર્કિટથી બચી શકાય છે કઈ રીતે તો વિદ્યુત પ્રવાહ જે છે તે અચાનક વધી જાય પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય અને આ ઉષ્માને કારણે ફ્યુઝ જે છે તે ઓગળી જાય છે અને વિદ્યુત પરિપથ તૂટી જાય એટલે વિદ્યુત પ્રવાહ ઘરમાં આવતો બંધ થાય ઓવરલોડિંગ થવાનું બીજું એક કારણ પણ આવી ગયું ક્યારેક ક્યારેક એક જ સોકેટમાં વધારે વિદ્યુત ઉપકરણો જોડવાથી પણ ઓવરલોડિંગ થઈ શકે છે એટલે આમ ફ્યુઝ જે છે એ એવું કહેવાય કે લાઈવ વાયર સાથે જોડવામાં આવે શ્રેણીમાં જોડવામાં આવે પરિપથની શરૂઆત થતી હોય એની પહેલાં જોડવામાં આવે અને ફ્યુઝ વાયર બહુ જાડો બાંધવો ન જોઈએ કારણ કે જો ફ્યુઝ વાયર ખૂબ જાડો બાંધીએ જાડો રાખીએ વાયર તો એમાં વિદ્યુત પ્રવાહ વધારે વહેવડાવી શકાય પુષ્માને કારણે ઝડપથી તે ઓગળે નહીં પીગળે નહીં શોર્ટ સર્કિટ વિશે આપણે શીખ્યા ઓવરલોડિંગ વિશે પણ આપણે શીખ્યા આગળ પ્રશ્ન છે બે સુરક્ષાના ઉપાયો કીધા એક તો અર્થિંગ વાયર વાપરો યોગ્ય અર્થિંગ વાયર જે છે તે વાપરવો જોઈએ પરિપથની અંદર અને બીજું એવું કહી શકાય વાયર જે આપણે વાપરીએ છીએ તે યોગ્ય વાળો પાંચ એમ્પિયર અને પંદર એમ્પિયરના રેટિંગવાળા જે છે એમ્પિયર રેટિંગ વાળા આગળ આવ્યું આપણે પાંચ એમ્પિયર રેટિંગ વાળો વાયર હોય અને ત્યાં તમે એર કન્ડિશન ચાલુ કરો એસી તો બની શકે કે ઓવરલોડિંગ પણ થઈ શકે લોડ પડે એટલે યોગ્ય રેટિંગવાળો વાયર ફ્યુઝ વાપરી શકાય ત્રીજો પ્રશ્ન છે ઘરેલો વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ તો પહેલું કહ્યું એ જ રીતે યોગ્ય રેટિંગવાળા યોગ્ય પ્રવાહના રેટિંગવાળા વાયર વાપરવા જોઈએ અને એના માટે પાંચ એમ્પિયર ને પંદર એમ્પિયર એવા બે અલગ પરિપથ હોવા જોઈએ સાથે સાથે ફ્યુઝ જે છે એ ફ્યુઝ યોગ્ય રેટિંગવાળો ઘણા શું કરે ફ્યુઝ વારંવાર ઉડતા હોય તો ઇલેક્ટ્રિશિયનને કહી દે કે તમે જાડો વાયર બાંધો કદી ઉડે નહીં પણ તેનાથી આપણા ઘરના ઉપકરણને નુકસાન થાય છે એક જ સમયે ઘણા બધા સાધનો જે છે ને એક જ સોકેટમાં ન ભરાવા જોઈએ આપણે પ્લગનું જે સોકેટ હોય છે એમાં બધા એક જ સાથે ચાર કે પાંચ સાધન તમે ભરાવો તો પણ ઓવરલોડિંગ થઈ શકે તો આવી રીતે આપણે ઓવરલોડિંગ નિવારવા માટે સાવધાની રાખી શકીએ છીએ અને મિત્રો ત્યાર પછી જે આપણે વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટરની રચનાને કાર્ય વિશે જે વાત કરી હતી તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું